હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ભાવિન માકડ છે અને આજથી આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે છે ઇમ્પોર્ટન્ટ ડેઝ. તો આ વિડીયોની અંદર આપણે જાન્યુઆરી મહિનાના સ્ટેટિક જીકેના પાર્ટ રૂપે ઇમ્પોર્ટન્ટ ડેઝ કવર કરીશું. જીપીએસસી ક્લાસ 1-2, બેંક, એસએસસી અને ગૌણ સેવાની તમામ એક્ઝામની અંદર ઇમ્પોર્ટન્ટ ડેઝ પૂછાય છે. બેંક અને એસએસસીની અંદર તો સ્ટેટિક જીકેના પાર્ટ રૂપે 1-2 માર્કની અંદર ડેઝ કમ્પલસરી પૂછાય જ છે. તો આપણે ચલો જોઈએ ઇમ્પોર્ટન્ટ ડેઝ. જાન્યુઆરી મહિનાનો ફર્સ્ટ ડે, જે આપણને બધાને જ ખબર હોય એ રીતે ન્યૂ ઇયર, ગ્રીગેરિયન કેલેન્ડર મુજબનો ફર્સ્ટ દિવસ છે અને ક્રિશ્ચિયનનું નવું વર્ષ ગણવામાં આવે છે. જાન્યુઆરી 4, વર્લ્ડ બ્રેઇલી ડે. વર્લ્ડ બ્રેઇલી ડે શા માટે ઉજવવામાં આવે છે? તો કે અંધ લોકો નોર્મલ લોકોની જેમ જ વાંચી શકે અને ભાષા સમજી શકે એ માટે વર્લ્ડ બ્રેઇલી ડે ઉજવવામાં આવે છે. 1824ની અંદર લુઈસ બ્રેઇલ નામના વ્યક્તિએ આ લેંગ્વેજની શોધ કરેલી હતી. એનઆરઆઈ ડે 9 જાન્યુઆરી, એને પ્રવાસી ભારતીય દિવસ પણ ગણવામાં આવે છે. શા માટે આ દિવસ ઉજવવામાં આવે છે? તો કે 9 જાન્યુઆરી 1915ના દિવસે ગાંધી બાપુ સાઉથ આફ્રિકાથી મુંબઈ પાછા ફરેલા હતા, એમની યાદમાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. અને 9 જાન્યુઆરીના દિવસે જ પ્રવાસી ભારતીય ટ્રોફી પણ એનઆરઆઈ લોકોને આપવામાં આવે છે, જેમની શરૂઆત 2003થી કરવામાં આવેલી હતી અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા આ ટ્રોફી આપવામાં આવે છે. લાસ્ટ ટ્રોફી 2017ની બેંગ્લોરની અંદર આપવામાં આવેલી હતી. જાન્યુઆરી 10, વર્લ્ડ હિન્દી ડે. વર્લ્ડ હિન્દી ડે છે એ આખા વર્લ્ડની અંદર હિન્દી ભાષાનું પ્રભુત્વ વધી જાય એ માટે ઉજવવામાં આવે છે. અને આના ઉપરથી એક ક્વેશ્ચન હજી પણ નીકળી શકે કે વર્લ્ડ હિન્દી ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 10 જાન્યુઆરી. અને નેશનલ હિન્દી ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો એ પણ આપણને ખબર હોવી જોઈએ, તે છે કે 14 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. તો 14 સપ્ટેમ્બરે નેશનલ હિન્દી ડે અને વર્લ્ડ હિન્દી ડે 10 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. જાન્યુઆરી 14, લાલબહાદુર શાસ્ત્રીનું સ્વર્ગવાસ થયો હતો. લાલબહાદુર શાસ્ત્રી આપણા વડાપ્રધાન પણ લઈ ચૂકેલા છે અને ઉઝબેકિસ્તાનની અંદર હાર્ટ એટેકના લીધે 1966ની અંદર તે મૃત્યુ પામેલ હતા. જાન્યુઆરી 12, નેશનલ યુથ ડે. નેશનલ યુથ ડે એટલે કે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. સ્વામી વિવેકાનંદનો જન્મ 1863ની અંદર કોલકાતાની અંદર થયો હતો અને સ્વામી વિવેકાનંદનું સાચું નામ છે જે છે નરેન્દ્ર. સ્વામી વિવેકાનંદના બર્થડેના દિવસે જ યુથ ડે ઉજવવામાં આવે છે. અને આના ઉપરથી બીજો ક્વેશ્ચન નીકળી શકે કે ઇન્ટરનેશનલ યુથ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 12 ઓગસ્ટના દિવસે ઇન્ટરનેશનલ યુથ ડે ઉજવવામાં આવે છે. અને નેશનલ યુથ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 12 જાન્યુઆરીના દિવસે. તો બંને ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે અને યાદ જ રાખવા. જાન્યુઆરી 14, મકર સંક્રાંતિ. આપણને બધાને જ ખબર હોય છે કે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે, એટલા માટે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના દિવસે મનાવવામાં આવે છે અને પતંગ ચગાવવામાં આવે છે. આના ઉપરથી એક બીજો ક્વેશ્ચન નીકળી શકે કે ટોટલ રાશિ કેટલી છે? તો કે ટોટલ રાશિ 12 છે. અને મકર રાશિ કેટલામી છે? તો કે મકર રાશિ 12 રાશિમાંની 10મી રાશિ છે. જે આપ બાજુમાં ફોટો જોઈ શકો છો વિજયદશમીનો, એ એટલા માટે છે કે ગુજરાતના પાટણ જિલ્લાની અંદર સિદ્ધપુર ગામની અંદર સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ 14 જાન્યુઆરીના દિવસે થયું હતું, માટે જ ત્યાં શોક દિવસ 14 જાન્યુઆરી મનાવવામાં આવે છે અને ત્યાં પતંગ ચગાવવામાં આવતી નથી. તો એ લોકો પતંગ ક્યારે ચગાવે છે? તો કે વિજયાદશમીના દિવસે એ લોકો પતંગ ચગાવી અને આ મહોત્સવ સેલિબ્રેટ કરે છે. 15 જાન્યુઆરી, ઇન્ડિયન આર્મી ડે. ઇન્ડિયન આર્મી ડે 15 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. અને ગુજરાતની આપણે વાત કરીએ તો કે નેવી, એરફોર્સ અને આર્મી આ ત્રણેયનું ટ્રેનિંગ સેન્ટર માત્ર ને માત્ર જામનગર જિલ્લાની અંદર આવેલું છે. તો એ પણ આપણે ખાસ નોંધ લેશું. જાન્યુઆરી 23, સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ. સુભાષચંદ્ર બોઝનો જન્મ કટકની અંદર થયેલો હતો. નેતાજીનું તેને બિરુદ મળેલું હતું, જે આપણને બધાને જ ખબર છે. 18 ઓગસ્ટ 1945ના દિવસે તે તાઇવાનની અંદર મૃત્યુ પામેલા હતા. અને આપણને એમનો બધાનો જ એક ફેમસ ડાયલોગ આપણને બધાને જ ખબર હશે, તુમ મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા, એ સુભાષચંદ્ર બોઝનો ડાયલોગ હતો. અને સુભાષચંદ્ર બોઝે ના જન્મ દિવસના દિવસે 23 જાન્યુઆરી દિવસ ઉજવવામાં આવે છે. 24 જાન્યુઆરી, નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે, રાષ્ટ્રીય બાલિકા દિવસ.
નાની છોકરીઓને વ્યવસ્થિત રીતે ભણે અને પ્રોત્સાહન મળવા માટે એ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવવામાં આવે છે. હવે આના ઉપરથી એક બીજો ક્વેશ્ચન પણ નીકળે, ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 11 ઓક્ટોબરના દિવસે ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવવામાં આવે છે, તો એ પણ આપણે યાદ રાખીશું. 25મી જાન્યુઆરી, તેના દિવસે 3 દિવસ ઉજવવામાં આવે છે. એક તો છે વર્લ્ડ લિપ્રસી ડે, નેશનલ ટુરિઝમ ડે અને નેશનલ વોટર ડે. આ ત્રણેય દિવસનું મહત્વ છે. વર્લ્ડ લિપ્રસી ડે, લિપ્રસી ડે એટલે એનો મતલબ થાય છે કે કોઢનો રોગ. કોઢનો રોગ છે જે એ ચામડીનો એક પ્રકારનો રોગ છે, જે આપ ફોટામાં જોઈ શકો છો. આ છે એક પ્રકારનો ચામડીનો રોગ, તેમાં એક પણ પ્રકારનો પ્રોબ્લેમ થતો નથી અને આ રોગ વારસાગત પણ હોઈ શકે છે. નેક્સ્ટ છે વર્લ્ડ ટુરિઝમ ડે, ટુરિઝમને વધારવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. નેશનલ વોટર ડે, તો નેશનલ વોટર ડે શા માટે ઉજવવામાં આવે છે? તો કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જ્યારે શરૂઆત કરવામાં આવી હતી 25 જાન્યુઆરી 1950ના દિવસે, એટલા માટે જ 25મી જાન્યુઆરીએ નેશનલ વોટર ડે ઉજવવામાં આવે છે. તો એ આપ ખાસ કરીને જાણ લેશો. 26મી જાન્યુઆરી, આપણને બધાને જ ખબર હોય એ રીતે ઇન્ડિયન રિપબ્લિક ડે. આપણું ભારતનું બંધારણ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતનું સૌથી મોટું અને લેખિત બંધારણ છે. 26મી જાન્યુઆરીના દિવસે આ રિપબ્લિક ડે ઉજવવામાં આવે છે. અને આપણને બધાને જ ખબર હશે 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ લાગુ પાડવામાં આવેલું હતું. આના ઉપરથી એક ઇંગ્લિશનો ક્વેશ્ચન પણ નીકળી શકે. કોન્સ્ટિટ્યુશનનો સ્પેલિંગ ખાસ કરીને જોઈ લેજો. ઇંગ્લિશની અંદર સ્પેલિંગ એરરની અંદર કોન્સ્ટિટ્યુશનનો સ્પેલિંગ ઘણી વખત પૂછાઈ ગયેલ છે. જાન્યુઆરી 30, માર્ટિયસ ડે. માર્ટિયસ ડે એટલે કે શહીદ દિવસ. શહીદ દિવસ, ગાંધી બાપુનું મૃત્યુ 30મી જાન્યુઆરીના દિવસે થયું હતું. કોણે ગાંધી બાપુને માર્યા હતા? તો કે નથુરામ ગોડસેએ ગાંધી બાપુને દિલ્હીની અંદર બિરલા હાઉસની અંદર 5:17 સાંજના માર્યા હતા. જે બિરલા હાઉસ છે એમનું અત્યારનું નામ શું છે? તો કે ગાંધી સ્મૃતિ. ગાંધી સ્મૃતિ એ એમનું અત્યારનું નામ છે. કોનું? તો કે બિરલા હાઉસનું. ગાંધી બાપુને કોણે માર્યા હતા? તો કે નથુરામ ગોડસે. એટલા માટે જ એમને માર્ટિયસ ડે તરીકે 30મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ભાવિન માકડ સ્ટડીઝને. થેન્ક યુ વેરી મચ.